અંબાજી ખાતે ભાદરવા મહિનામાં 7 દિવસનો મેળો ભરાય છે, જેમાં ગુજરાતના ગામે ગામેથી પદયાત્રીઓ સંગો લઈને મેળામાં આવે છે અને નવરાત્રિમાં માં અંબેને પોતાના ગામ અને ઘરે પધારવાનું આમંત્રણ આપતા હોય છે। આ વખતે કોરોના વાયરસની મહામારીને પગલે આ મેળો રદ કરાયો છે અને આ મેળાના દિવસો દરમિયાન અંબાજી મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે માતાજીના ભક્તો આ મેળા પહેલા જ માતાજીના દર્શન અને માં અંબાને આમંત્રણ આપવા મંદિર બંધ થાય તે પહેલાં અંબાજી ધામ આવી રહ્યા છે। આવો જ એક સંઘ જય અંબે પગપારા સંઘ કૃષ્ણનગર અમદાવાદથી દર વર્ષે પગપારા 100 જેટલા વ્યક્તિઓનો સંઘ લઈ જય અંબે પગપારા સંઘ કે દર વર્ષે ભાદરવી પૂનમ દરમિયાન આવતો હોય અને માં અંબેનો ગરબો અને ધજા લઈ આવતા હોય છે। ત્યારે હાલમાં જે કોરોના મહામારીના કારણે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તારીખ 24/8-4/9 સુધી જ્યારે અંબાજી મંદિરને બંધ રાખવાનો નિર્ણય લીધો છે, ત્યારે આજે બપોરના સુમારે અમદાવાદ કૃષ્ણનગરથી જય અંબે પગપારા સંઘ પગપારા નહીં પરંતુ ગાડીઓમાં માના ગરબો અને ધજા લઈ અંબાજી ખાતે આવી પહોંચ્યો હતો અને માતાજીને ધજા ચઢાવી અને ગરબો મૂકી માં અંબાના દર્શન કર્યા હતા અને ગુજરાત સહિત દેશમાંથી કોરોના મુક્ત થાય તેવી માં અંબાના ચરણોમાં જય અંબે પગપારા સંઘ કૃષ્ણનગર અમદાવાદ દ્વારા પ્રાર્થના કરી હતી। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી। છેલ્લા 35 વર્ષથી માતાજીની ધજા રથ અને ગરબો લઈને કાયમ આવીએ છીએ, પણ આ વખતે કોરોનાની જે મહામારી છે અને જે પ્રશાસને ડિસિઝન લીધું છે કે 24-2 તારીખ સુધી બંધ રહેશે, એટલે અમે એડવાન્સમાં માતાજી ચાલતા તો નથી આવ્યા કારણ કે બધું બંધ છે, એટલે પણ અમે લોકો ગાડીમાં માતાજીની ધજા અને ગરબો લઈને આવ્યા છે જે આજે અમે ચઢાવીશું માતાજીના મંદિરે। પ્રાર્થના કરીએ છીએ કે આ મહામારીમાંથી આ પૂરા વિશ્વને આમાંથી બહાર કાઢે એવી પ્રાર્થના બી કરીએ છીએ।